એકવીસ ફેબ્રુઆરીએ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે જેમાં સોળ વોર્ડની ચોસઠ બેઠકો માટે મતદાન થશે આજે જામ્યુકોની ચૂંટણી માટેના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવાનો છેલ્લો દિવસ હતો વિવિધ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા પછી જામ્યુકોની ચૂંટણીના ઉમેદવારોની અંતિમ યાદી સ્પષ્ટ થઈ ગઈ છે કુલ ચોસઠ બેઠકો માટે કુલ બસો ઉમેદવારો મેદાને પડ્યા છે ભાજપમાંથી ચોસઠ ઉમેદવારો કોંગ્રેસમાંથી બાસઠ ઉમેદવારો આમ આદમી પાર્ટી માંથી અડતાલીસ ઉમેદવારો બહુજન સમાજ પાર્ટી માંથી બાવીસ અપક્ષ ઉમેદવારો પણ ઉમેદવારી નોંધાવી છે સરકાર નવા લેબર કોડમાં નોકરિયાત વર્ગ માટે નવા નિયમો લાવવા વિચારણા કરી રહી છે જે અંતર્ગત બાર કલાકની શિફ્ટવાળી કંપની કે એકમોના કર્મચારીઓને એક અઠવાડિયામાં ત્રણ દિવસ રજા મળી શકે તેવી જોગવાઈ વિશે નિર્ણય લેવાઈ શકે છે જો આ નિયમ લાગુ થઈ જશે તો ભારતમાં પણ વિદેશની જેમ વીકેન્ડ હોલિડેનું કલ્ચર અમલમાં આવશે દસ કલાકની શિફ્ટવાળા એકમમાં કર્મચારીઓએ અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાનું રહેશે જ્યારે આઠ કલાકની શિફ્ટવાળા એકમમાં કર્મચારીઓએ અઠવાડિયામાં છ દિવસ કામ કરવાનું રહેશે નવા નિયમોમાં એકમોને ત્રણ શિફ્ટની પરવાનગી પણ આપવામાં આવે તેવી શક્યતા છે રાજ્યની વિવિધ મેડિકલ કોલેજોમાંથી પ્રોફેસરોની બદલી કરવામાં આવી છે જે અંતર્ગત જામનગરની એમ્પી શાહ મેડિકલ કોલેજમાં સાડત્રીસ તબીબી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે મેડિકલ કોલેજમાં એક સાથે આટલા મોટા પ્રમાણમાં પ્રોફેસરોની નિમણૂક ચર્ચાસ્પદ બની છે ઉલ્લેખનીય છે કે એમ્પી શાહ મેડિકલ કોલેજ સહિત રાજ્યની અનેક મેડિકલ કોલેજોમાં પ્રોફેસરોની અછત છે પરંતુ દિલ્હીથી એમસીઆઈનું ઇન્સ્પેક્શન આવવાની શક્યતા હોય ત્યારે કોલેજોમાં મોટા પાયે પ્રોફેસરોની હંગામી નિમણૂક કરી દેવામાં આવે છે આ વખતે પણ એમપીશા મેડિકલ કોલેજમાં 38 પ્રોફેસરોની નિમણૂક પાછળ સંભવિત ઇન્સ્પેક્શન કારણભૂત હોવાની ચર્ચા છે સમગ્ર રાજ્યની જેમ દેવભૂમિ દ્વારકામાં પણ વિશ્વાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત દ્વારકાના ટ્રાફિક પોઈન્ટ પર સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે જેને પગલે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઘરે બેઠા ઈ મેમો મળી રહ્યા છે ઈ મેમો સિસ્ટમના આરંભથી દ્વારકામાં ટ્રાફિક નિયમો અંગે વધુ જાગૃતિ આવશે તેવી આશા છે